राम बता रहे कैम छो बता मजा मजा सो आई होप यू गाइस एंजॉय वेलकम टू इंटर लाइफ ऑफ प्रतीक वासाणी। तो मित्रों चक्कर लगाई रहे राजभाई ની વાડી જઈએ છીએ। સામે જે તમને પવન ચક્કી દેખાય છે ત્યાં એની વાડી છે। તો આના પછી વાડી ચક્કર લગાવીને પછી જવાનું છે। કાલે પ્રોગ્રામ છે એટલે એનું રાસાણું પાડવા માટે। તો ચાલો આજનો વિડિયોની શરૂઆત કરીએ। તો મિત્રો આ રસ્તો કેટલો ખરાબ છે તમે જોઈ શકો છો। એકદમ વરસાદમાં બહુ હોન બાઇક ચલાવવી બહુ મુશ્કેલ પડે છે। તો જરાક જો ધ્યાન ન રાખો તો તમે બાઇક સ્લીપ મારી જાય છે। બધે આવા જ રસ્તા છે વાડીના, ખેડૂતોના રસ્તા આવા જ છે, ખેડૂતો બધા ટેવાયેલા હોય છે આ રસ્તાના। તમે જોઈ શકો છો ઘાસ છે, ખાડા છે, પાણી ભરાયેલા છે અને સાથે ઘાસ પણ છે સાઈડ સાઈડમાં। મજા આવે લીલોતરી જોવાની તમને, ગ્રીનરી બધી, કુદરતનો કમાલ છે આ બધો। અને આગળ વળી પાછો કાદવ કીચડવાળો આવે છે રસ્તો, આપણા રાજભાઈ બેઠા છે, ગાડી ચલાવે છે ને આ જો વળી આ જ વળી ડેન્જર છે થોડુંક। અરે આ જો ડેન્જર આવ્યું, આ ચલાવવામાં એટલો તકલીફ પડે છે, બેસવામાં પણ તકલીફ પડે છે, ચલાવવામાં કેટલી તકલીફ પડતી હશે તમે જોઈ શકો છો। એક બાઇકમાં હવા પણ ઓછી છે। મિત્રો આપણે આવી ગયા છીએ રાજભાઈની વાડીએ। હવે આ છે એની મગફળી। કઈ છે રાજભાઈ આ નવ નંબર? હે નવ નંબર? આ નવ નંબર? આ નવ નંબર છે ને ઓલી? ઓકે બધી નવ નંબર છે, ગુજરાત નવ। અને આ છે ને એક સોલ્યુશન છે, લાઇટ ના હોય વરસાદમાં ગમે ત્યાં તો મશીન નાખેલું છે અહીંયા અહીંયા સામે એક નાનકડું તળાવ જેવું છે, ખાબુચ્યું ભરેલું છે, ત્યાંથી લાઇન દ્વારા પાણી નીચે આપી છે। સામે છે ને તળાવ ઊંડું કરવાનું ચાલુ છે, મશીન ચાલુ છે, હિટાચી મશીન આપા ભગત બ્રધર્સ બધા કરાવે છે। આ રહી ગામેસા પવન ચક્કી 2 મેગાવોટની। બે મેગાવોટ કેટલો લાઇટ થાય તમે ગૂગલમાં સર્ચ કરાવી લેજો, કારણ કે મારા હિસાબે એક બે ગામ આરામથી ચાલે એટલું લાઇટ આ કાઢે છે, બરોબર। અત્યારે વાતાવરણ છે ને થોડુંક તંગ છે, થોડા થોડા વાદળા છે, આમાં શું છે અડધો કલાકમાં વાતાવરણ પલટો મારી જાય છે, નક્કી નથી કહેવાતું એટલે ક્યારે વરસાદ આવશે ક્યારે નહીં આવે એ નક્કી કોઈ હોય જ નહીં। એટલે અમારે તો એવું થઈ ગયું છે 15 દિવસથી લાસ્ટમાં, જો જમીન બધી ભીની જ પડી છે, હવે આ ભૂતળીને છે ને મેં પણ ત્યાં નથી આપ્યું પાણી ને અહીંયા પણ સમૂળું પાણી જ નથી આપ્યું વરસાદના પાણીમાં, તો ઓલમોસ્ટ 50-70% છે ને કપિત જ થઈ જશે, કપિત એટલે પેત ના હોય એ પાણી છે ને। હવે આને લાસ્ટમાં એકાદો બે પાણી આપવા પડશે ભૂતળીને, જે આપણે બોરની પાણીથી થશે, અને થોડું થોડું ઘાસ છે હવે આ છે ને નીંદવાનું ચાલુ છે, અબાજુ એ કરે છે નીંદવાનું લોકોના માણસો। આ જો વાલ પણ અહીંયા ઉગી આવી છે, જો તમે આ બધી વાલ છે, જો આપણે પણ ત્યાં સારી ઉગી ગઈ છે વાલ, થોડો થોડો તડકો આવે જ આવે છે ને, ઓછીતાનો તડકો આવે છે ને મજા નથી આવતી આપણે, એમ થોડુંક એમ લાગે છે કે ગરમ છે એટલા માટે હવે 4-5 દિવસ લાગશે સેટ થતા તડકામાં, થોડુંક અઘરું લાગશે પણ હવે ખેડૂતને બધું ચાલે। અહીંયા છે ને આંબા વાવેલા છે, પહેલાં પણ મેં વિડીયોમાં બતાવ્યું હતું તમને, આ જો કેટલા આંબા છે, નાના નાના છે બધા, અરે એક ઘાસ કેટલું થઈ ગયું છે જો બાંધા ઉપર, ઓ સામે ચાલુ છે મશીન, આ છે ને લાઈન આમ આ બાજુથી ક્યાંકથી આવે છે, આમથી થઈને આમ કરતી છે આ બાજુ જાય છે। રમેશભાઈને આપણે રાજને થોડુંક આ જમીન ઉપરથી વાયર ક્યાં છે એટલે વળતર મળ્યું છે થોડું જાજુ, 4 લાખ રૂપિયા જેવું। હવે આ છે ને આપણા ઘરે કેળાની વેફર બને છે, મીઠું જ નાખ્યું
આ છે ને મારા ઘરવાળા છે, બતાવો મોઢું. ક્યાં પડ્યો ફોન? હવે તમે આને ઓળખો છો? આ છોકરીને, છોકરી છે ને મોબાઈલ બહુ જુએ છે, રીલ્સ જ જોતી હોય છે અત્યારે. છે ને છોકરીને બહુ રીલ, છોકરા નાના છે ને રીલ્સ ઉપર તો બહુ ઓલું કરે છે. ખબર નહીં શું છે, નાના આટલો વ્યા છે ને 4 વર્ષની છે, એને બધી ખબર છે. બેંક કેમ જવું, ફેસબુક કેમ ખોલવું, યુટ્યુબ કેમ ખોલવું, બધું રીલ્સ કેવી રીતે કરવું, એ બધી ખબર છે એને. એટલે હવે છે ને અમારા વખતે તો મોબાઈલ શું રેડિયા ને એ પણ ટીવી જોવાનું પણ બહુ મુશ્કેલ રહેતું હતું. તો હવે આ પ્રોબ્લેમ છે અત્યારના છોકરામાં. જેટલો છોકરાને મોબાઈલ ઓછો આપો એટલું સારું, પણ હવે માને નહીં તો એની મમ્મી બધી આપી દેશે. અમે લોકો તો હોય નહીં, વાળી જઈએ એટલે પછી થતું હોય છે આવું. હવે છે ને જમવાનું હોય ને ત્યારે પણ આમ જ કરે છે, સાથે જમવાનું ચાલુ હોય ને મોબાઈલ ચાલુ હોય તો જ જમે છે, જમતા નથી. હાય કહી દે. હાય હાય, કે કેમ છો? કે લગભગ પૂરી થવા આવી છે, થોડુંક બાકી છે એટલું. મસ્ત છે, ખાવાની મજા આવે, બહુ જોરદાર છે. હવે આપણે જવાનું છે ગઢશીશા. મિત્રો આપણે જઈએ છીએ ગઢશીશા, રાજભાઈ ને સ્કોર્પિયો છે અને આ બેઠા છે. એસી બહુ જબરદસ્ત છે, કાંટ તૂટી ગયો છે અહીંયા. મિત્રો આ છે ને 2013 મોડલ છે, સ્કોર્પિયોનું હેમહોક મોડલ છે. તો મને છે ને લગભગ 10 વર્ષ થયા, 10 વર્ષ થયા અને 10 લાખમાં લીધેલી છે. કન્ડિશન બહુ સારી છે અને આદિયોગીનું સ્ટેચ્યુ લાગેલું છે નાનું. આપણો રાજભાઈ ગાડી ચલાવે છે. આપણું યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઇબ કરજો. હા, રાજભાઈનું પણ એક યુટ્યુબ ચેનલ છે, વિલેજ વ્લોગ કરીને, લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે લોકો સબસ્ક્રાઇબ કરજો. ધીમે ધીમે ચલાવું તો શું છે, કેમેરાનું ફ્લક્ચ્યુએશન ના આવે એટલા માટે. આ રસ્તો છે ને સીધો જાય છે ખીરસરા, આ રસ્તો જે આપણે આવી છે એ જાય છે મંગવાડા. નવો રસ્તો બને છે, પહેલાં પણ મેં વિડીયોમાં બતાવ્યું હતું તમને. હવે છે ને આ સીધો જાય છે વડા બસ સ્ટેશન, નવો રસ્તો નીકળ્યો છે ને એ જ આ બાઇક જાય છે ને ત્યાં એ જાય છે આપણે કચ્છીશા, સીધો દુજા પર થઈને. તો શું સવડું થઈ ગયું છે, આ બાજુ છે ને જમ્પ બહુ છે એટલે માટે હવે આ અમને સવડું પડે છે. આ બાજુ ભૂજ જવું સીધો મંગવાડા રસ્તા નીકળી જાવ ને આ બાજુ કચ્છીશા જવું તો આમ નીકળી જાવ સીધો. મોટર વાગે છે, સિલિન્ડર છે એલપીજીનો એ પણ ભરાવાનો છે. અને ક્યાં છે રાજભાઈ ચોપડી? આયર ઇન્ડિયન ગેસની ચોપડી, નંબર છે 22 23. જોઈએ શું થાય છે, સરકાર કેટલો બધા પગલા લે છે, કારણ કે 2024માં નવી ચૂંટણી આવે છે, કઈક નવી યોજનાઓ લઈને આવશે. ચાલો મિત્રો અત્યારે જઈએ, હવે ગઢશીશા પહોંચીને તમને મળીએ, રાશન લઈએ. મારો હાથ પણ દુખે આવે છે વ્લોગિંગ કરી કરીને. હવે તો મિત્રો આપણે છે ને શાકભાજી ઉપાડી લીધી છે, હવે છે ને રાજભાઈ ગયા છે ભારત ગેસની એજન્સીમાં પૈસા ભરવા માટે. બોટલ છે ને ડિલિવરી ત્યાંથી લેવાની છે, એ પણ તમને બતાવીશ આગળ વિડીયોમાં. અત્યારે વરસાદ પડી રહ્યો છે જુઓ તમે. હવે છે ને રાશન ઉપાડવા જવાનું છે લાલજી સીએનજી એન કંપનીમાં, ત્યાં રાશન ઉપાડીને પછી જશું ઘરે, એને રાશન ઉપાડીને પછી ડિલિવરી લેવા જવાનું છે ગેસના બોટલની. અત્યારે આ ગાડીમાં બધું શાકભાજી પડ્યું છે, બીજું તો જે રાશનમાંથી જે બનશે કાલે મોનથાળ કે લાડુ કે એ બધું બનાવી દઈશું. ઘરે પ્રોગ્રામ છે એટલે પરસોત્તમ મહિનો ચાલે છે ને અધિક માસ, એટલે શું છે બધી બહેનોને ને ભાઈઓને બધાને તેડાવ્યા છે એટલા માટે વરસાદ સારો ચાલી ગયો છે. જો વાઇપર પણ ચાલુ નથી થતું. તો ચાલો પહેલો ત્યાં રાશન ઉપાડી લઈએ, પછી તમને બતાવું બોટલની ડિલિવરી ત્યાં કેવી રીતે દે છે એ લોકો. મિત્રો આ ગઢશીશાની બહુ મોટી હોલસેલની દુકાન છે લાલજી સીએનજી એન્ડ કંપની. તમે જોઈ શકો છો કેટલો બધો માલ ભરેલો છે. આ બાપુ છે આપણો માલ પેક કરી રહ્યા છે, આપણા રાજભાઈ બેઠા. ઘણો બધો માલ છે અહીંયા, બહુ જૂની છે, 30-40 વર્ષ જૂની દુકાન છે. તો મિત્રો રાશનનું કામ પૂરું થઈ ગયું છે, બધું રાશન આવી ગયું છે, પાછળ રાખી દીધું છે, અહીંયા બટેટા છે બધું છે. હવે છે ને આપણે ગેસની ડિલિવરી લેવા માટે જઈએ છીએ ત્યાં ગોડાઉન ઉપર. બાટલાનું એ ગામથી બહાર જ રાખવું પડે,
કારણ કે બ્લાસ્ટનો કે પ્રોબ્લેમ હોય તો ફાયર થાય તો એ પ્રોબ્લેમ થાય નહીં, જંગલમાં છે. જો આ તમે આ બાજુ ભડાકો થાય ભડાકો. પ્રતિકભાઈ મિત્રો આ રહ્યો ગોડાઉન. લે કાકા, કાકાને ચિઠ્ઠી આપી દીધી છે, હવે બાટલો ઉતારવાનો છે આપણે. હા, અંદર ગાડીમાં જ પડ્યો છે. રાજી આવતા આ ખાણો બાટલો. આ સિલિન્ડર છે ને આપણે ખાલી ઉતારવું પડશે. રાજભાઈ નું વ્લોગિંગ મારે કરવું પડશે. ચડી ગયો છે બાટલો. હાલે હાલે ચાલો મિત્રો, આપણે આવી ગયા છે ગાડીમાં પાછા. મિત્રો આપણો મોહનથાળ બની ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે. ખજૂર ની ચટણી બનાવી, ખજૂર ઉપાડવાનું ચાલુ છે. મિત્રો આપણે છે ને ગરસી સાથે પાછા વળી આવ્યા છીએ, થોડાક છાલ નહીં લેવાના હતા, કાલે શું બહેનોને ફઈને આપવાના છે, એટલા માટે ડ્રેગન ફ્રૂટ જુઓ તમે વળી કાલે ઉતાર્યા હતા ને આજે વળી પાછા લાલ થઈ ગયા છે. થોડોક છે ને વરસાદમાં છે ને આપણે ફૂગનો પ્રોબ્લેમ રહે છે થોડો જાજો, પણ હવે એ કંટ્રોલ થઈ ગયું છે, વાંધો નહીં આવે નેક્સ્ટ ટાઈમ. હવે આ થોડોક બે ત્રણ દિવસ ખોરા જશે ને વરસાદ વગરના, એટલે આપણે શું છે દવા છાંટી દઈશું એની અંદર ફૂગની અને કીડીની. કીડીને કારણે અંદર શું છે ફૂગ એન્ટર થઈ જાય છે, બહુ તકલીફ કરાવે છે, કાળા કાળા દાગ કરી નાખે છે. જો આમાં છે ને પાણી વધુ પડે છે ને આવો દાગ થઈ જાય છે ને, તો એ થોડુંક ભાવમાં પ્રોબ્લેમ કરાવે છે. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને લાઈક તો કરી જ દેજો, કારણ કે તમારું એક લાઈક અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું હવે અમારું એક બીજું ચેનલ છે હાર્વી ફાર્મ એન્ડ નર્સરી, એના ઉપર અમે એગ્રીકલ્ચર ઇન્ફોર્મેટિવ વિડીયો લાવીએ છીએ, તો એ પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો અમને મજા આવી જાય અને નવા વિડીયો બનાવવા માટે થોડુંક મોટિવેશન મળી જાય, એટલે તમને લોકોને સાચી ઇન્ફોર્મેશન મળી જાય. તો ચાલો વિડીયોને કરી અહીંયા એન્ડ. તો બધાને રામ રામ, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને શેર કરજો, લાઈક કરજો. તો બધાને જય માતાજી.